गुड मॉर्निंग स्टूडेंट। चैप्टर नंबर 13 માં પાર્ટ 1 માં સજીવ અને વસ્તીની અંદર આપણે માહિતી જોવાની છે। તે આ ચેપ્ટર ની અંદર ઘણું બધું ટેક્સ્ટબુક કરતાં થોડું અલગ છે, પણ ટેક્સ્ટબુક કરતાં માહિતી સરળ છે અને બહુ ઓછા જે પ્રશ્ન છે આ ચેપ્ટર ને રિલેટેડ આપણને નીટ માં પૂછાતા હોય છે રેર, તો એવરેજ આપણે એક સવાલ નો વેટેજ આ ચેપ્ટર માંથી લઈ શકે, એક કે બે સવાલ। અને એમાંથી પણ મેઈન આજે એક કે બે સવાલ છે એમાંથી બે સેક્શન પાડી દઈએ કે ભાઈ પાછળમાં જે રિલેશન આપેલા છે સહજીવન પરોપજીવન, એક સવાલ એવરેજ એમાંથી અને એક સવાલ એની આગળના ઇન્ટ્રોડક્શન માંથી, એટલે આપણે ધ્યાનમાં લઈએ સજીવ અને વસ્તીમાં। પરિસ્થિતિકીય શબ્દ એ સમજણ આપનાર ઈ હેકલ, વૈજ્ઞાનિકોના નામ, પરિસ્થિતિવિદોના નામ યાદ રાખજો, પરિસ્થિતિકીય શબ્દ અને સમજણ આપનાર વૈજ્ઞાનિક છે ઈ હેકલ, પરિસ્થિતિ વિજ્ઞાનના પિતા છે રાઇટર, ભારતીય પરિસ્થિતિ વિજ્ઞાનના પિતા છે પ્રોફેસર રામ ડીઓ મિશ્રા। સૌપ્રથમ પરિસ્થિતિ શબ્દનો ઉપયોગ વનસ્પતિના અભ્યાસ માટે કરેલો વોર્મિંગે સજીવોના પર્યાવરણ સાથેના આંતરસંબંધ અને આંતરક્રિયાને પરિસ્થિતિ વિદ્યા કહેવાય। સજીવોના પર્યાવરણ સાથેના આંતરસંબંધ અને આંતરક્રિયાને શું કહેવાય? પરિસ્થિતિ વિદ્યા કહેવાય। સજીવ અને પર્યાવરણ વચ્ચેની જે આંતરક્રિયા છે તેને આપણે શું કહીએ છીએ? પરિસ્થિતિ વિદ્યા। સજીવ અને પર્યાવરણ હંમેશા પરાવલંબી છે, આંતર સંબંધિત અથવા તો પારસ્પરિક રીતે એકબીજાની સાથે સંકળાયેલા હોય છે। સજીવ અને પર્યાવરણ હંમેશા પરાવલંબી છે, આંતર સંબંધિત અથવા તો પારસ્પરિક રીતે એકબીજાની સાથે સંકળાયેલા હોય છે। પરિસ્થિતિ વિજ્ઞાનની શાખા જો સજીવોના આયોજન સ્તર પર આધારિત છે, પરિસ્થિતિ વિજ્ઞાનની શાખા છે તે કોના પર આધારિત છે? જે સજીવોના આયોજન સ્તર પર આધારિત છે। સજીવોના આયોજન સ્તર લાક્ષણિકતા આપણે માહિતી યાદ કરીએ, પરિસ્થિતિ વિજ્ઞાનની શાખા છે, સામાન્ય રીતે આપણે વાત કરીએ તો એના અંદર ઓટેકોલોજી, પર્યાવરણ સાથેના એક જાતિના સંબંધના અભ્યાસને ઓટેકોલોજી કહેવાય। આ બધા જે લોજી વાળા શબ્દો છે એ આપણને ધ્યાનમાં છે કે 11મા ધોરણની અંદર જ આપણે ભણી ગયા છે, પણ જેમ જેમ આવતા જાય છે તેમ તેમ અહીંયા આપણે એડ કરતા જઈશું। પર્યાવરણ સાથેના એક જાતિના સંબંધના અભ્યાસને ઓટેકોલોજી કહેવાય અને સાયનેકોલોજી, જુદી જુદી જાતિના સમૂહના પર્યાવરણ સાથેના સંબંધને સાયનેકોલોજી કહેવાય। જુદી જુદી જાતિના સમૂહના પર્યાવરણ સાથેના સંબંધના અભ્યાસને સાયનેકોલોજી કહેવાય। પરિસ્થિતિકીય શ્રેણી શું છે? તો કે સજીવથી વસ્તી, વસ્તીથી સમાજ, સમાજથી નિવસનતંત્ર, નિવસનતંત્રથી જૈવ વિસ્તાર અને જૈવ વિસ્તારથી જૈવાવરણ તરફ જેમ જેમ જઈએ તેમ તેમ કદ વધે, એટલે કે સજીવથી જૈવાવરણ તરફ જતા કદ વધે અને જટિલતા પણ વધે। સજીવથી જૈવાવરણ તરફ જતા જઈએ તેમ જટિલતા વધે, આ બંને શબ્દ છે એના ઉપરથી એમસીક્યુ પૂછાઈ ગયો છે ઓલરેડી નીટમાં એકવાર કે ભાઈ સમાજથી નિવસન, આપણે સમાજથી જૈવાવરણ તરફ જતા કદમાં શું ફેરફાર થાય? તો કે સમાજથી જૈવાવરણ તરફ જતા કદમાં વધારો થાય અને જટિલતામાં પણ। સજીવ એ પરિસ્થિતિકીય શૃંખલાનું નાનામાં નાનું એકમ છે અને પરિસ્થિતિકીના અભ્યાસના પાયાનો એકમ, તે નાના મોટા એક કોષી અથવા તો બહુકોષી હોઈ શકે, ચોક્કસ જીવનગાળો અને આયોજિત જીવનચક્ર જોવા મળે છે। વસ્તી સજીવ એ પરિસ્થિતિકીય શૃંખલાનો એક નાનામાં નાનો એકમ આપણે ગણીએ છીએ એ હિસાબે, તો તે નાના મોટા એકકોષીય અથવા તો બહુકોષીય હોઈ શકે, બહુ સામાન્ય માહિતી આપણને આપેલી છે તમે જુઓ તો, કારણ કે એટલો બધા ઇમ્પોર્ટન્ટ છે નહીં આ ટોપિક, તમે પાસ્ટ યરના પેપર સોલ્વ કરશો તો તમને ધ્યાનમાં આવશે કે બહુ રેર છે આમાંથી। ચોક્કસ જીવનગાળો અને આયોજિત જીવનચક્ર જોવા મળે છે, ચોક્કસ જીવનગાળો અને આયોજિત જીવનચક્ર એમાં જોવા મળે છે। વસ્તી એક સમાન જાતિના સજીવોના સમૂહ એક જ જગ્યાએ રહે છે જે વસ્તી બનાવે છે, સ્થાનિક વસ્તી અથવા ડેમ વસ્તીનો પેટા સમૂહ છે। સજીવોની વસ્તી એક ચોક્કસ વિસ્તારમાં રહે, દાખલા તરીકે હોમો સેપિયન્સનું મેદાન અને ટેકરી ઉપર વસવાટ કરવું। સિસ્ટર પોપ્યુલેશન સમાન સજીવોની જુદી જુદી વસ્તી જે જુદી જુદી જગ્યા પર જોવા મળે છે તેને સિસ્ટર પોપ્યુલેશન કહેવાય। સમાન સજીવ ચકલી અહીંયા પણ છે,
ચકલી બીજા વિસ્તારમાં પણ છે, તો ચકલી સજીવ છે તે બંને વિસ્તારમાં જોવા મળે છે, આથી બંને વિસ્તારને સિસ્ટર પોપ્યુલેશન કહેવાય. જેમ કે ટેકરી એક સ્થાનિક વસ્તી છે, મેદાન એક સ્થાનિક વસ્તી છે, અને બંને જગ્યા પર એક સરખા સજીવો હોય તો એને સિસ્ટર પોપ્યુલેશન કહેવાય. પોપ્યુલેશન સ્થાનિક વસ્તીના સમૂહના સભ્યો એકબીજાની સાથે આંતરક્રિયા દર્શાવે છે. આ સજીવના સભ્યો એકબીજાની સાથે આંતરક્રિયા દર્શાવે છે. જાતિ વ્યાખ્યા એ વર્ગીકરણનો પાયો. હવે તમને આ બધા ટોપિક જોઈને એવું લાગશે કે ભાઈ આવું બોર્ડમાં તો કંઈ નથી, પણ આ બધું જે નીટમાં એટલા માટે લીધેલું છે, જે બેઝિક છે, અને ખરેખર ચેપ્ટર નંબર 13 અને 14 આ બંને એકબીજાની સાથે, પેલા જૂના સિલેબસમાં બંને ચેપ્ટર એક સાથે હતા, એટલે બંનેના ટોપિક ખરેખર એકબીજાની સાથે સંકળાયેલા છે. પણ અહીંયા શું છે તો કે નીટમાં હવે આપણને નવા સિલેબસમાં બંને ચેપ્ટર અલગ આપી દીધા છે, એટલે હું જે તમને ચલાવું છું ચેપ્ટર 13 અને 14 બંને સિક્વન્સમાં ચાલે છે. એટલે અત્યારે આપણે જે એમ તો ચેપ્ટર નંબર 13 ટાઇટલ માર્યું છે, પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે 13 અને 14 બંનેના રેફરન્સમાં એક સાથે. તો જાતિની વ્યાખ્યા તો આપણે ધોરણ 11માં ભણી ગયા, અહીંયા પાછી શું કામ? તો કે થોડા પ્રશ્નો આને ટ્વિસ્ટ કરીને અમુક રેફરન્સ બુકો તમે સોલ્વ કરતા હોય તો એમાં જોવા મળે છે. આથી આપણે અહીંયા ધ્યાનમાં લીધેલું છે કે જાતિ તે વર્ગીકરણનો પાયાનું એકમ છે, જાણીએ છીએ. જીવંત સજીવના સમૂહનું વિતરણ, તેના બંધારણ, કાર્ય અને વર્તનમાં સમાન હોય છે, સમાન પિતૃ દ્વારા ઉદ્ભવ થાય છે, જેની પાસે સામાન્ય જનીન પૂલ છે, જેનું પ્રાકૃતિક અવસ્થા હેઠળ આંતર પ્રજનન કરી શકે અને સજીવના બીજા સમૂહમાંથી પ્રજનનની દ્રષ્ટિએ અલગ પાડવામાં આવેલા હોય. હવે આ સામાન્ય રીતે જનીન પૂલ છે એ શું છે? તો કે જે સામાન્ય રીતે એક સજીવથી બીજા સજીવમાં એક જે જોડાણ દર્શાવે છે તેને શું કહીએ છીએ? જનીન પૂલ. ચેપ્ટર નંબર 14 નો રેફરન્સ છે, એટલા માટે જ અહીંયા મેં તમને પહેલા વાત કરી કે ભાઈ ખરેખર આ બંને જે ચેપ્ટર છે તે આપણે પેરેલલ ચાલીશું. જે જનીન પૂલ, સામાન્ય જનીન પૂલ છે કે ભાઈ એક પિતૃનો ઉદ્ભવ અને બીજા પિતૃના ઉદ્ભવ ની સાથેનું જે રિલેશન છે તેનાથી જે એકબીજાની સાથે રિલેશનના આધારે એનો ઉદ્ભવ થયો છે, જે પ્રકૃતિક અવસ્થા હેઠળ આંતર પ્રજનન કરી શકે તેવા સજીવના સમૂહમાંથી પ્રજનન દ્રષ્ટિએ અલગ પાડવામાં આવે છે. જાતિ સંબંધિત શબ્દ સ્થાયી જાતિ અથવા તો સ્થળ જાતિ કે જે ચોક્કસ વિસ્તારમાં જોવા મળે છે તેને સ્થાયી જાતિ કહેવાય. જાતિ કે જે ચોક્કસ વિસ્તારમાં જોવા મળે છે તેને સ્થાયી જાતિ કહેવાય, જે પોતાનો વિસ્તાર ક્યારેય ફેરફાર કરતી નથી. મેટાસિકાઓ એ ફક્ત ચીન, ખાણમાં અને ઓસ્ટ્રેલિયામાં કાંગારુ જોવા મળે છે, તો એને સ્થાયી વસ્તી કહેવાય. કીસ્ટોન જાતિ, જાતિ કે જે સમુદાયના લક્ષણ પર વિશાળ અસર દર્શાવે છે, તેમના અલ્પ પ્રમાણ અથવા જૈવભારમાં હોય તો તેને કીસ્ટોન જાતિ કહેવાય. કીસ્ટોન જાતિની ક્રિયાવિધિનું સમાજ બંધારણ નક્કી કરે છે. યાદ રાખજો, ચોપડીમાં કંઈ નથી, આટલું બધું ડીપમાં પૂછાતું નથી, પણ બહુ બધી રેફરન્સ બુકોમાં આને રિલેટેડ પ્રશ્ન હોય છે, એટલે તમે અટવાઈ ન જાઓ એટલા માટે આ ટોપિક મેં છે આની અંદર લીધેલો છે. કીસ્ટોન જાતિની ક્રિયાવિધિનું સમાજનું બંધારણ નક્કી કરે છે. કીસ્ટોન જે જાતિ છે, કીસ્ટોન એટલે કે પોતે મુખ્યત્વે બંધારણ કરવા માટેની જાત. કીસ્ટોન જાતિની ક્રિયાવિધિ સમાજનું બંધારણ નક્કી કરે છે. ઉદાહરણ તરીકે જંગલના સિંહ, રણમાં કાંગારુ રેટ, ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જંગલમાં અંજીરનું વૃક્ષ, આ બધી કેવી જાતિ છે? કીસ્ટોન જાતિ છે, જેની આજુબાજુ, કારણ કે આની ઉપર બીજા સજીવો આધારિત છે, આથી આવી જાતિને કીસ્ટોન જાતિ કહેવાય. કારણ કે સિંહ ઉપર બીજો સજીવ એના ઉપરથી, એ સિંહ બીજા સજીવ ઉપર, એ સજીવ ત્રીજા ઉપર, એટલે ચેઇન ચાલ્યા કરે. અને આવી રીતના જાતિઓ છે તે એકબીજાની સાથે સંકળાયેલી જોવા મળે. વિશિષ્ટ કળીયુક્ત જાતિ, જાતિ કે જે જરૂરી શૃંખલા સાથે બીજી જાતિઓને સ્થાપિત કરી કેટલીક જૈવ ક્રિયાવિધિમાં મદદ કરે છે તેને શૃંખલા જાતિ કહેવાય છે. જાતિ કે જે જરૂરી શૃંખલા સાથે બીજી જાતિઓને સ્થાપિત કરી કેટલીક જૈવ ક્રિયાવિધિમાં મદદ કરે છે તેને શૃંખલા જાતિ કહેવાય. ઉદાહરણ તરીકે માઇકોરિઝલ ફૂગ, એટલે કે માઇકોરાઇઝલ ફૂગ, કેટલીક કીટ જાતિ અને ફૂલોના પરાગવાહક તરીકે કાર્ય કરે છે, એટલે એ વિશિષ્ટ જાતિ તરીકે આપણે એને ગણીએ કે એકબીજાની સાથે જોડાયેલી જાતિ. સમાજ, એક સામાન્ય વિસ્તારમાં રહેતા જુદી જુદી જાતિના સજીવોના સમૂહ જે એકબીજાને આંતર સંબંધિત એકબીજા પર આધારિત હોય, સમાન પર્યાવરણ, વનસ્પતિ અને પ્રાણીઓનું પ્રાકૃતિક જોડાણ છે. જૈવિક સમાજ, પ્રાણી, વનસ્પતિ, સૂક્ષ્મ જીવો બધાનો સમાવેશ થાય છે. સમાજનું વર્ગીકરણ, જાતિ વિવિધતા, પ્રભાવી સજીવ, સ્તરીકરણ. જો આ બધી વસ્તુ 11માં જોઈ ગયા છે, અહીંયા રિવિઝન થઈ જાય એટલા માટે આપણે આ પોઈન્ટને જોઈ લઈશું. જાતિ વિવિધતા, સમાજમાં જુદી જુદી વસ્તીઓ જોવા મળે છે જેને જાતિ વિવિધતા કહેવાય.
જે વિસ્તારના કદ, વિસ્તારનો પ્રકાર અને ભૂમિનો પ્રકાર અને આબોહવા રેખાંશ પર આધાર રાખે છે. પ્રભાવી જનીન સમાજની અંદર જાતિના સજીવોની મોટી સંખ્યામાં હાજરી હોય તેને પ્રભાવી જાતિ કહેવાય. સમગ્ર સમાજ તેના ચોક્કસ પ્રભાવિત જાતિના આધારે ઓળખાય છે, જેમ કે અરવલ્લી પર્વત પર પ્રોસેસ હિમાલય પર પાઇનસ સમુદાય, કારણ કે એની જે પ્રમાણ છે તે કેવું છે, વધારે છે. સ્તરીકરણ જુદા જુદા વૃદ્ધિ સ્વરૂપો, જેમ કે વૃક્ષ, નાના ક્ષુપ, છોડ, વનસ્પતિ સમાજનું બંધારણ નક્કી કરે છે. સ્તરીકરણ જુદી જુદી વૃદ્ધિ સ્વરૂપો પર આધારિત છે, કે ક્યાં ક્યાં વૃક્ષ બનશે, ક્યાં છોડ બનશે, ક્યાં ક્ષુપ બનશે, તેના ઉપર આખું સ્તરીકરણ આધારિત છે. ભાઈ આખું સ્તર કેવી રીતે વિસ્તાર બનશે તે. તળાવનું સ્તરીકરણ, તળાવ ઊંડા તળાવમાં જરૂરી પ્રકાશને આધારે સ્તરીકરણ થાય. ઊંડા તળાવમાં ત્રણ પ્રકારના ક્ષેત્ર હોય, લેટરલ ક્ષેત્ર, લિમ્નેટિક ક્ષેત્ર, પ્રોફંડલ ક્ષેત્ર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુજકેટની અંદર આ બહુ બધી વખત પૂછાઈ ગયેલા છે આ પોઈન્ટ, ગુજકેટ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ હવે આપણે ધોરણ 12 ને યાદ રાખવું પડશે. તો લેટરલ ક્ષેત્ર, આ ક્ષેત્ર એ તળાવના કિનારે જોવા મળે છે, જેથી છૂટું પાણી, ભેજવાળી જમીન હોય. આ પ્રકારના ક્ષેત્રમાં મૂળવાળી વનસ્પતિ વિકસે. લિમ્નેટિક ક્ષેત્ર, આ ક્ષેત્ર તળાવના પાણીનું ક્ષેત્ર છે, જ્યાં પૂરતા પ્રમાણમાં પ્રકાશ બધી સપાટી સુધી વિસ્તાર સુધી પહોંચે પરંતુ ખૂબ ઊંડું ન હોય. આ વિસ્તારમાં જુદા જુદા પ્રકારની તરતી રહેનારી વનસ્પતિ હોય. અને પ્રોફંડલ ઝોન, તે તળાવમાં ખૂબ ઊંડો વિસ્તાર છે, જે પ્રકાશ પહોંચી શકતો નથી. આ ઝોનમાં ફક્ત ને ફક્ત વિષમ પોષી સજીવો હાજર હોય, કારણ કે સૂર્યપ્રકાશ પહોંચતો નથી, તો પ્રકાશ સંશ્લેષણ કરી શકે એવી કોઈ વનસ્પતિ હશે નહીં. તમે જુઓ અહીંયા કેવી રીતે સ્તર બન્યા છે, તો કે અહીંયા આપણે જોઈએ સૌથી ઉપરનો જે આ લેટરલ ઝોન છે, ઉપર જે જોવા મળે છે તે બેન્થિક ઝોન, તળિયાવાળો વિસ્તાર, અને લિમ્નેટિક ઝોન. અહીંયા લેટરલ ઝોન આપણને આ ઉપર ઉપર જે જોવા મળે છે તે લેટરલ ઝોન, અહીંયાથી થોડો નીચેનો વિસ્તાર તે લિમ્નેટિક ઝોન, અહીંયાથી થોડો આટલો વિસ્તાર જે તમને એરોવાઇઝ જોવા મળે છે જે ફોટિક ઝોન, એટલે કે ફોટો પ્રકાશ સંશ્લેષણ અંદર થઈ શકે, ફોટોન અંદર પ્રવેશી શકે. અને બેન્થિક અહીંયાથી આટલો છે તે આપણે એને કહેશું એ ફોટિક ઝોન, એટલે કે ત્યાં પ્રકાશની પ્રક્રિયા બિલકુલ જોવા નથી મળતી અથવા તો થોડા પણ પ્રમાણમાં હોય. જ્યારે આ તે તળિયો છે, એ તળિયાનું જે વિસ્તાર છે તેને કહેવામાં આવશે બેન્થિક ઝોન, જે બિલકુલ સૂર્યપ્રકાશ આવશે નહીં. જંગલમાં સ્તરીકરણ, કોઈ પણ ગાઢ જંગલમાં પ્રકાશની જરૂરિયાતના આધારે વનસ્પતિ વિવિધ સ્વરૂપમાં સ્પષ્ટ સ્તરીકરણ રીતે ગોઠવાય છે, જેમ કે સપાટીમાં તૃણ, છોડ, ક્ષુપ વૃક્ષ આપણને જોવા મળે. તૃણ, છોડ, ક્ષુપ, વેલા અને વૃક્ષ, કારણ કે આપણે જોઈએ કે ક્ષુપ પછી થોડું ડેવલપ, વેલા આવશે અને પછી આવશે વૃક્ષ. તો આ રીતે આપણને એની અંદર સ્તરીકરણમાં સજીવો જોવા મળે છે. સ્પષ્ટ સ્તરીકરણ જે ઉષ્ણકટિબંધીય વરસાદય જંગલમાં જોવા મળે તેને બહુમાળીય જંગલ કહેવાય છે. ઘણા બધા સ્તર જ્યાં જોવા મળે તેને શું કહીશું આપણે, બહુમાળીય જંગલ. આ ટોપિક અનુક્રમણ તે મુખ્યત્વે ચેપ્ટર નંબર 14 નો જ છે. અત્યારે ખરેખર આજે આપણે આજે સ્ટાર્ટ કર્યું છે, ચેપ્ટર નંબર 14 નો બેઝ છે અને ચેપ્ટર નંબર 13 આધારિત પછી એને અભ્યાસ કરીશું, કારણ કે બંને એકબીજાની સાથે લેવા દેવા છે. એ બંને ટોપિકને એક બહુ સારું એવું કનેક્શન છે સમજ માટેનું, એટલે અહીંયા આપણે જોઈશું અનુક્રમણ. હવે અનુક્રમણ એટલે શું, વેરી ફર્સ્ટ તમારે એ સમજવાનું છે કે ભાઈ અનુક્રમણ એટલે શું. તો આપણને એવો વિચાર આવે કે ભાઈ અહીંયા જંગલ બન્યું તો જંગલમાં સજીવો કેવી રીતે રહેવા આવ્યા હશે. તો જ્યારે કોઈ નવો વિસ્તાર બને, અનુક્રમણ ફરી વેરી ફર્સ્ટ તો બે પ્રકારના છે, પ્રાથમિક અનુક્રમણ, દ્વિતીય અનુક્રમણ. પ્રાથમિક અનુક્રમણ એટલે શું, તો કે સપોઝ કે ત્યાં જ્વાળામુખી ફાટ્યું છે, જ્વાળામુખી ઠંડુ પડ્યું અને એ જ નવી જ જમીન બની છે ટોટલ, અને નવી બનેલી જમીનની ઉપર જ્યારે વૃક્ષો વિકસે છે પ્રથમવાર ત્યારે એને પ્રાથમિક અનુક્રમણ કહેવાય. પણ ત્યાં ઓલરેડી સજીવો હતા, વૃક્ષો હતા, આગ ફાટી નીકળી, દાવાનળ ફાટી નીકળ્યું. તમે જુઓ આફ્રિકા ની અંદર પેલી આગ ફાટી નીકળેલી આપણે કોરોના લોકડાઉનના સ્ટાર્ટિંગ સમયમાં. તો ત્યાં શું છે, તો કે સજીવો અને થોડા સમય પછી પાછી ત્યાં વનસ્પતિઓ ફૂટી નીકળી. તો એ ખરેખર શું કહેવાય, દ્વિતીય અનુક્રમણ. કેમ, તો કે ત્યાં ઓલરેડી લાઈફ હતી, એટલે કે સૂક્ષ્મજીવો ત્યાં હોવાના ચાન્સ, પોષક દ્રવ્યો હોવાના ચાન્સ બધું વધારે, એટલે એને દ્વિતીય અનુક્રમણ કહેવાય. પણ જ્યાં પહેલેથી શરૂઆત કરવાની છે એને શું કહેવાય, પ્રાથમિક અનુક્રમણ.
उज्जर विस्तार पर वनस्पति समाज की उत्पत्ति ये पारिस्थितिकीय अनुक्रमण अथवा तो जीव अनुक्रमण कहवाय। उज्जर विस्तार पर वनस्पति समाज की उत्पत्ति जेने पारिस्थितिकीय अनुक्रमण अथवा तो जीव अनुक्रमण कहवाय। हालना समाज ना स्थान नो एवो समाज स्थान ले छे। हालना समाज नो स्थान नवो समाज स्थान ले छे। अत्यारे जे छे एनी जग्या पर नवो समाज आवे तो एने पारिस्थितिकीय अनुक्रमण कहवाय। पर्यावरणीय व्यवस्था में फेरफार ने कारण उज्जर विस्तार में समय साथ क्रमिक रीते आ फेरफार थाय छे। एक दिवस के बे दिवस की बात नहीं, वर्षो लागी जाय छे। जैविक समाज क्यारेय स्थायी थतो नथी। समय अने अवकाश साथे जुदा जुदा प्रकार ना आबोहवा अने पर्यावरणीय परिस्थिति ने आधारे वत्ता ओछा प्रमाण में बदलाता रहे छे। आवी रीते स्थायी अवस्था सुधी समाज अने पर्यावरण वच्चे नी सळंग प्रक्रिया चालू रहे छे। एवुं नथी के आजे वृक्ष उगी निकळ्युं तो त्यां आखी वृक्ष नी जात बनी जशे। एमने पण घणी बधी परिस्थितिनो सामनो करवो पड़शे, एमने पण फाइट करवी पड़शे अने ए त्यां घणा बधा प्रोब्लेम्स नो सामनो करीने पछी एक स्थायी अवस्था सुधी आवशे અને એ આંતરક્રિયાથી એક તે નવો સમાજ વિકાસ કરશે। સમાજનું અનુક્રમણ માટેના શબ્દ પાયાનો સમાજ, સૌપ્રથમ સમાજ જે વિસ્તારમાં અનુકૂલિત થયો હોય, મેં તમને કહ્યું તેમ પ્રાથમિક સમાજ, સૌપ્રથમ સમાજ જે વિસ્તારમાં અનુકૂલિત થયો હોય। પરાકાષ્ઠા સમાજ એ વિસ્તારમાં છેલ્લો અને સ્થાયી સમાજ પરાકાષ્ઠા સમાજ કહેવાય। તે વધારે સ્થાયી હોય છે, મોટા ભાગે મેસોફાઇટ સમુદ્રબિદ આ સમાજમાં હાજર હોય છે। સમુદ્રબિદ એટલે કેવા, તો કે મધ્યમ કક્ષાના અથવા તો મધ્યમ લાક્ષણિકતા ધરાવતી વનસ્પતિ છે તેને સમુદ્રબિદ કહેવાય। કારણ કે જરૂરી નથી કે પાયાનો હોય એ જ પરાકાષ્ઠાય હોય। સપોઝ કે આપણે કહીએ કે કોઈ મકાન બન્યું તો શરૂઆતમાં જે લોકો રહેવા આવ્યા એને પાયાનો સમાજ કહેવાય, પણ એ લોકો ત્યાં લાંબો સમય નથી રહેતા, એની જગ્યા પર બીજા લોકો રહેવા આવી જાય છે, બીજા લોકો ખૂબ લાંબો સમય સુધી એનો ત્યાં વસવાટ કરે છે તો એને પરાકાષ્ઠા સમાજ કહેવાય। પહેલા લોકો એટલા માટે ન રહ્યા કારણ કે એને કન્ડિશન ફેવરેબલ નહોતી, એને અનુકૂળ નહોતું ત્યાં। જ્યારે જે લોકો પરાકાષ્ઠાએ પહોંચ્યા, ખૂબ લાંબો સમય રહ્યા, એ લોકોના માટે વિસ્તાર કેવો થઈ ગયો હોય, અનુકૂલિત થઈ ગયો હોય। ને એમાં મોટા ભાગના કેવા હોય તો કે મિઝોફાઇટ પ્રકારના, સમુદ્રબિદ પ્રકારના સજીવો આ સમાજમાં હાજર હોય। દરેક સમાજના મહત્વના ગુણધર્મો છે કે બદલાતા પર્યાવરણની જે અવસ્થા છે એ બદલાતા પર્યાવરણની અવસ્થાની પ્રતિક્રિયા રૂપે તેની રચના અને બંધારણમાં ફેરફાર થાય। આ ફેરફાર ક્રમબદ્ધ છે, જે ભૌતિક પર્યાવરણમાં ફેરફારને સમાંતર છે। આ ફેરફાર ક્રમબદ્ધ છે, જે ભૌતિક પર્યાવરણમાં ફેરફારને સમાંતર છે, તે સમાજને પર્યાવરણ સાથેના સંતુલન તરફ લઈ જાય છે। કારણ કે જેવો સમાજ અને પર્યાવરણ બંને સ્થિર અવસ્થામાં આવશે, પછી ત્યાંનો જે વિસ્તાર છે તે રહેવા માટે પરાકાષ્ઠા સમાજ સુધી પહોંચશે। કારણ કે ત્યાં સુધી નહીં તો ત્યાં જાતિઓ બદલાતી રહેશે, અનુકૂલન થતું રહેશે, અને જે લોકો જ્યાં સુધી અનુકૂલિત નહીં થાય ત્યાં સુધી વ્યક્તિઓમાં ફેરફાર આવ્યા કરશે। એટલે પરાકાષ્ઠા સુધી નહીં પહોંચે જ્યાં સુધી જે તે વિસ્તાર, ત્યાં સુધી એની અંદર સજીવોમાં ફેરફાર થયા કરશે। ક્રમિકી અથવા તો ક્રમિકી સમાજ અનુક્રમમાં સમાજ અથવા તો અવસ્થા જે પાયાના સમાજ અને પરાકાષ્ઠા સમાજની વચ્ચે આવે તેને ક્રમિક સમાજ કહેવાય। પાયાનો હતો, એમાંથી ફેરફાર થતો ગયો થતો ગયો થતો ગયો અને પરાકાષ્ઠે પહોંચ્યો, તો વચ્ચેના જે બધા છે તેને ક્રમિક સમાજ કહેવામાં આવે છે। જો તમને ધ્યાનમાં આવે છે, ન ધ્યાનમાં આવે તો બધાની પાસે કોન્ટેક્ટ નંબર છે, પૂછી લેજો, કારણ કે આ બધા ટોપિક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે। સંચક્ર ક્રમિક સમાજની સમગ્ર શ્રેણીના અનુક્રમણને સંચક્ર કહેવાય। જેમ કે આપણે કોઈ તળાવ હોય, ત્યાં તળાવમાં નવું જ તળાવ બન્યું છે તો એ તળાવમાં નવી લાઈફ આવશે અને વર્ષો બાદ ત્યાં એ તળાવમાં આખો વિકાસ ઓવરઓલ થશે તો એને સંચક્ર કહેવાય। એક સાયકલની અંદર ચાલતું આપણે કહીએ કે જીવનનું આવરણ, તો અહીંયા સંચક્ર, સંચક્રના અનુક્રમણ ક્યાં ક્યાં હોય, તો કે મીઠા પાણીમાં અનુક્રમણ હોય તો એને જળ સંચક્ર કહેવાય, એસિડિક પાણીમાં અનુક્રમણ હોય તો એક્ઝેલોસિયર સંચક્ર કહેવાય, ખારા પાણીનું અનુક્રમણ હોય તો લવણ સંચક્ર કહેવાય, અને બધા આવે પાણી સંબંધિત એટલે કે હાઇડ્રોલોજી। સૂકા વિસ્તારમાં અનુક્રમણ હોય તો મરુ સંચક્ર કહેવાય, ખડકોમાં અનુક્રમણ હોય તો શેલ સંચક્ર કહેવાય અથવા તો લિથોસિયર કહેવાય, અને રેતીમાં અનુક્રમણ હોય તો વાલુક્રમિક અથવા તો સેમોસિયર સંચક્ર કહેવાય, જેને કહીશું આપણે ઝેરાક્ષ। હવે આપણે ધ્યાનમાં લઈએ તો આ બધા અનુક્રમણ આપણા સિલેબસમાં આપ્યા પણ નથી, જૂના સિલેબસમાં હતા, આપણા સિલેબસમાં જેટલા છે બુકમાં એ આપણે ધ્યાનમાં રાખવાના છે અને બાકીની માહિતી માટે આપણે અહીંયા કવર કરી લઈએ છીએ।
પરિસ્થિતિકીય અનુક્રમણના કેટલાક લક્ષણ નાની જીવંત વનસ્પતિનું મોટી જીવંત વનસ્પતિનું ક્રમિક વાર અદલા બદલી થાય નાનામાંથી મોટું કારણ કે જે આપણને ખબર છે હવે તો આપણે ચેપ્ટર નંબર 13 બોર્ડમાં ભણી ગયા છે તો આઈડિયા છે જ કે ભાઈ જે અનુકૂલન સાત છે જે પરિસ્થિતિ અનુસાર જીવશે એ ત્યાં વસશે એટલા માટે નાની જીવંત વસ્તુનું મોટી જીવંત વસ્તુ ક્રમિક વાર અદલા બદલી થાય સમુદાયમાં સ્થાયી અથવા તો આબોહવાની અવસ્થા સતત બદલાતી રહે સમુદાયમાં સ્થાયી અથવા તો આબોહવાની અવસ્થા સતત બદલાતી રહે જાતિ વિવિધતા જૈવ વાર પરિસ્થિતિકીય જીવન પદ્ધતિ અને ખાતરના જથ્થાનો વધારો થયા કરે કારણ કે એની અંદર મૃત્યુ પામેલા સજીવો ઉમેરાયા કરે જમીનની ફળદ્રુપતા વધ્યા કરે નવા સજીવો આવે વરાયટી આવતી જાય જ્યાં સુધી સ્થિર નહીં થઈ જાય ત્યાં સુધી આ ફેરફાર થયા કરશે વાસ્તવિક સમુદાયની ઉત્પાદકતા અથવા તો વાર્ષિક નીપજમાં પણ ઘટાડો થાય વાસ્તવિક સમુદાયની ઉત્પાદકતા અથવા વાર્ષિક નીપજમાં ઘટાડો થાય ભવિષ્યની ક્રમિક પ્રજાતિ અને દિશાકીય પ્રક્રિયાની ધારણા પણ કરી શકાય પરિસ્થિતિય અનુક્રમના લક્ષણોના આધારે ભવિષ્યની ક્રમિક કઈ જાતિ આવશે અને જાતિ આવશે પછી કઈ ડિરેક્શનમાં એનો વિકાસ થશે એની પણ ધારણા કરી શકાય અનુક્રમ અને ઉદ્વિકાસની જેમ જ સમાંતર પ્રક્રિયા છે અનુક્રમ અને ઉદ્વિકાસની જેમ આ અનુક્રમણ જે છે પરિસ્થિતિકીય એ પણ કેવી છે સમાંતર નવા આવ્યા કંઈક નવું ઉમેરાય બીજા નવા આવ્યા કંઈક નવું ઉમેરાય સતત એક વિસ્તાર છે તે ગ્રો થયા કરશે પરિસ્થિતિકીય અનુક્રમણનું વિસ્તરણ સામાન્ય રીતે વનસ્પતિના બદલાવ પર સંકેન્દ્રિત કરે છે જોકે આ વનસ્પતિકીય બદલાવ જુદા જુદા પ્રકારના પ્રાણીઓનો ખોરાક અને રહેઠાણ પૂરા પાડે છે આ રીતે અનુક્રમણ પ્રક્રિયાથી પ્રાણી અને વિઘટકોની સંખ્યા અને પ્રકારમાં પણ બદલાવ લાવે છે અનુક્રમણ પ્રક્રિયાથી પ્રાણી વિઘટક સંખ્યા અને પ્રકારમાં પણ બદલાવ આવે છે આટલી બધી વાર્તામાં બોર્ડમાં તમે છેલ્લા 5 વર્ષના પ્રશ્નો જોશો તો આમાંથી કોઈ પ્રશ્ન પૂછાતો નથી ફરી વાર એનું એ જ તો મેં શું કામ ભણાવ્યું તો કે તમે જે રેફરન્સ બુકો યુઝ કરો છો એની અંદર ક્વેશ્ચન્સ આવે છે અને તમે સોલ્વ કરી શકો એટલા માટે અનુક્રમણ થવાના કારણો તો કે જૈવિક કારક દરેક ક્રમિક સમાજ તેના કાર્ય દ્વારા પોતાના માટે ઓછું અનુકૂલિત વિસ્તાર બનાવે છે અને અનુક્રમણમાં આવતા બીજા ક્રમિક સમાજ માટે વધારે અનુકૂલિત બનાવે છે સપોઝ કે આજે કોઈ નવું ઘર છે તો હજુ ચણતર થયું જ છે તો સૌથી પહેલા હું શું કરીશ તો કે જીવન જરૂરિયાતની બધી વસ્તુ ગોઠવીશ બધી વસ્તુ ગોઠવી દીધી અને અમે બધી જગ્યા પર સપોઝ કે એક્ઝેક્ટ કિચનનું જ એક્ઝામ્પલ લઈ લો કિચનની બધી વસ્તુ ડ્રોઈંગ રૂમનું એક્ઝામ્પલ લો તો કે ટીવી સેટ ના બધું ગોઠવવા માટે હું બધું લાઇટ ફિટિંગ વગેરે કરાવડાવું છું એટલે મારા માટે અનુકૂલિત વિસ્તાર થયો પણ અનુક્રમણમાં આવતા ક્રમિક સમાજ માટે પણ વધારે અનુકૂલિત બનશે એટલે કે હું જ્યારે ઘર ખાલી કરીને જઉં છું અને બીજી કોઈ વ્યક્તિ ત્યાં આવે છે તો તમે જુઓ કે એને લગભગ કહીએ ને તો 70-80% વસ્તુ રેડી મળે છે એને કોઈ વસ્તુ કરાવવાની જરૂર નથી પડતી સિવાય કે કોઈ વસ્તુ ખરાબ થઈ ગઈ હોય આથી જૈવિક કારક ક્રમિક સમાજ માટે વધારે અનુકૂલિત બને અને ભૂ આકૃતિ પરિબળ આ પ્રકારની અંદર આબોહવાકીય અને બીજા ભૌતિક કારક જેવા કે જમીનનું ધોવાણ જમીનમાં જમા થવું ભૂસ્ખલન જ્વાળામુખીનો લાવા વગેરે સમાવિષ્ટ છે જે વિસ્તારને બંજર બનાવે છે કે જે વિસ્તારને ખરાબ કરી નાખશે અનુક્રમણના પ્રકાર પ્રાથમિક અનુક્રમણ અને દ્વિતીય અનુક્રમણ જે ઉજ્જડ વિસ્તારમાં થાય જ્યાં પહેલા કોઈ પણ પ્રકારના જીવન દ્રવ્યો ન હોય ઉદાહરણ તરીકે જ્વાળામુખી ફાટ્યો હોય અગ્નિકૃત ખડક હોય રેતીના ઢોળા હોય ભૂસ્ખલન હોય પર્વાળાના ટાપુ હોય તો અત્યાર નવું અનુક્રમણ થઈ શકે કેટલા વર્ષ લાગી જાય 1000 વર્ષ લાગી જાય અને દ્વિતીય અનુક્રમણ આ પ્રકારનું અનુક્રમણ એવું છે જે વનસ્પતિ પહેલા હાજરી હોય પરંતુ પ્રાકૃતિક અને કૃત્રિમ કારણે તેનો નાશ થયો હોય અનુક્રમણની સરખામણીમાં વધારે ઝડપી હોય ભૂમિએ ઘાસ માટે 50-100 વર્ષમાં પણ એનો વિકાસ ત્યાં થઈ જતો જોવા મળે અને અમુક જગ્યા પર તો તરત જ થઈ જતો હોય છે દ્વિતીય અનુક્રમણ ખૂબ ઝડપી હોય છે